સુરતમાં થોડા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ. દુકાનમાં ઘૂસેલા શખ્સોએ બે નાક કાપ્યા ગળા. સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે આવેલા ત્રણેસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો, જેથી દુકાનમાંથી પ્રતિકાર કરનારા બે વ્યક્તિના તીક્ષ્ણ હથિયારથી ગળા કાપીને ત્રણ પૈકી બે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો. બપોરના 2 થી 2:30 વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારુઓ તીક્ષ્ણ હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો, જેથી દુકાનમાં રહેલા એક આધેડ વયના વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જો કે લૂંટારુઓએ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધા હતા, જેથી તેઓ બંને લોહીલુહાણ થઈ ગયા હતા. લૂંટના ઘટનાથી બૂમાબૂમ મચી ગઈ હતી, જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધીને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્રણ લૂંટારા પૈકી એકને ઝડપી લીધો છે. આજ રોજ બપોરના 2 થી 3:15 વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે. આ જે બનાવ જે છે એ ભેસ્તાન ચાર રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે, એ શોરૂમમાં બનાવ બનેલો છે. બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર, આ બંને ત્યાં હાજર હતા. એ દરમિયાન ત્રણેક કિસમો આશરે 30 થી 35 વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું. એટલે ચાંદીના દાગીના જોતા હતા. લગભગ 5-10-15 મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર, એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી. ત્યાં જપાજપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે, જપાજપી દરમિયાન પછી ભાગી ગયા. તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો, તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલું છે. અને અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે. આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર, એ બંનેને ગળાના ભાગે ઈજા છે. એ બંનેને સુરતની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે. હા, અત્યારે પ્રાથમિક વિગત એવી જાણવા મળી છે કે 3 પૈકી 2 આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટીમ જે છે માલિક અને કારીગર એમની ઉપર હુમલો કરેલો હતો. હા, લૂંટની કોશિશનો બનાવ જણાઈ આવે છે, પણ હજુ ફરિયાદ આપને જેમ જણાવ્યું એમ કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું, એના પછી એ સાચી હકીકતો જે છે એ બહાર આવશે. પણ પ્રાઇમા ફેસી કહી શકીએ કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે. મારું નામ અખિલેશ છે. એમાં એવું છે કે જ્યારે અમે 2:40 જ્યારે હું ચા પીવા જતો હતો ભેસ્તાન સોમનાથ હોટલ પાસે, ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી, જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે અને બીજો જે ઈસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો તો એમને એક ઈસમને છોડીને બીજો જે ઈસમ હતો એને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે. એટલી ખરાબ સિચ્યુએશન છે અને બીજા ને તો થોડુંક સારું બી છે, તો બંનેઓને ઈજા થઈ છે, ગળામાં ચપ્પુનો ઘાવ માર્યો છે. ના, લૂંટફાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકો થી જીવ નહીં, પબ્લિક બૂમાબૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી. જી, એક જણ પકડાયો છે.